નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે કે ધોરણ 9થી લઈને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 23 એટલે કે આજની તારીખમાં જ એક પરિપત્ર રવાના થયો છે કે પ્રશ્ન બેંક આધારિત તમારું મૂલ્યાંકન જે થશે. તમને ખ્યાલ છે કે હમણાં થોડાક દિવસ પહેલાં જ એક બે દિવસ પહેલાં જ નોટિફિકેશન આવી હતી કે ભાઈ એકમ કસોટી તમારી લેવાની છે. તો હવે એકમ કસોટી છે તમારી રદ થશે, એકમ કસોટી લેવાશે ને એકમ કસોટી તમારી રદ છે, અને તમારું મૂલ્યાંકન છે પ્રશ્ન બેંક આધારિત તમારું આખા વર્ષનું મૂલ્યાંકન છે થવાનું છે. એની સંપૂર્ણ માહિતી છે આપણે આજના વિડીયો મેળવવાના છે. એના માટે ખાસ મિત્રો અંત સુધી છે વિડીયો જોતા રહેજો. બરાબર, ચલો જોઈએ કે વિષય આપેલો છે કે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન બાબત શું કીધું છે એમાં. તો કે ઉપરોક્ત વિષય પરત્વેના અત્રેના 19/7/2022 પત્ર તરફથી આપનું ધ્યાન દોરી જણાવવાનું કે વિદ્યાર્થીઓના શિક્ષણમાં અભ્યાસક્રમમાં સાથે તે જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જેના અનુસંધાને ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકનની પદ્ધતિની એકમ કસોટીના સ્થાને અમલમાં મૂકવામાં નિર્ણય કરેલ છે. એટલે એકમ કસોટીની જગ્યાએ પ્રશ્ન બેંક આધારિત તમારું મૂલ્યાંકન થશે, એકમ કસોટી તમારી લેવાશે નહીં, એકમ કસોટી તમારી શું થઈ ગઈ, રદ થઈ ગઈ. બરાબર, જેમાં શાળાએ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્ન પસંદ કરી, પ્રશ્ન બેંક એક આપવામાં આવશે એમાંથી પ્રશ્ન પસંદ કરી અને પોતાની રીતે મૂલ્યાંકન હાથ ધરવાનું રહેશે. હવેથી એકમ કસોટીના સ્થાને પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકનનો ઉલ્લેખ કરવામાં આવશે, એકમ કસોટી તમારી લેવાશે નહીં, તે બાબતને ધ્યાને લેવા વિનંતી કરવામાં આવી છે અને પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન અમલ માટે 19/7/2022 પત્રથી આપેલ સૂચનાઓ રદ કરીને બીજી નવી સૂચના આપેલી છે એનું ધ્યાન આપણે લેવાની છે. શું કહો, સૂચનાઓ છે ખાસ એ પણ આપણે જોઈ લઈએ, નવું છે એટલા માટે. બરાબર, કે એમાં કીધેલું છે કે શાળાઓએ ધોરણ 9-12ના પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન તારીખ 27 જુલાઈ 2022 રોજ 1-1 કલાકના 2 સેશનમાં યોજવાનો. બરાબર, 2 કલાક 1-1 કલાક જે વિષય હતા વિષય એમને જ રહેશે. બરાબર, પછી પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન માટે 9-12ના દરેક ધોરણના માત્ર 2 વિષયો માટે પ્રશ્ન બેંક બોર્ડ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવશે, જેની વિગતો છે એ સમયપત્રકમાં ઉપલબ્ધ છે. બરાબર, બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક છે તૈયાર કરીને મોકલવામાં આવશે એમાંથી સિલેક્ટ કરીને તમારી એક્ઝામ છે લેવામાં આવશે. પ્રશ્ન બેંક આધારે મૂલ્યાંકન માટે જૂન અને જુલાઈ માસના એકમો જે અભ્યાસક્રમ તરીકે રહેશે અને જેની વિગત અભ્યાસક્રમના પ્રશ્નપત્રમાં એ પત્રક છે એમાં દર્શાવેલી છે અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકને આધારે જ પ્રશ્ન બેંકનું આયોજન કરવામાં આવશે અને શાળાઓએ તારીખ 27/7/2022 રોજ સવારે 9:30 કલાકથી બોર્ડની વેબસાઇટ છે gsab.org પરથી શાળાઓનો ઇન્ડેક્સ નંબર તથા પાસવર્ડ લોગઇન થઈ પ્રશ્ન બેંક છે ડાઉનલોડ કરી શકાશે. એટલે શાળા માટે છે, આપણા માટે વિદ્યાર્થીઓ માટે સૂચના નથી. પછી શાળાઓએ આ સાથે સામેલ જે સમયપત્રક છે એ મુજબ તમામ વિદ્યાર્થીઓનું લેખિત મૂલ્યાંકન કરવાનું રહેશે, તમારું લેખિત મૂલ્યાંકન થશે અને ઓનલાઈન મેળવેલ પ્રશ્ન બેંકના આધારે શાળાઓએ પ્રશ્ન પસંદ કરી, ઘણા બધા પ્રશ્ન હશે એમાં પ્રશ્ન પસંદ કરી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનું રહેશે, જે માટે વિષયવાર પ્રશ્ન બેંકમાં આપેલ સૂચનાઓ છે અનુસરવાનું રહેશે. પછી શાળાએ વિદ્યાર્થીઓ છે એના મૂલ્યાંકનની કાર્યવાહી યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવી અને મૂલ્યાંકન બાદ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની વિગતો જરૂરી દસ્તાવેજો સમગ્ર વર્ષ દરમિયાન શાળા કક્ષાએ સાચવીને રાખવાની રહેશે. બરાબર, રાજ્યની તમામ સરકારી માધ્યમિક અનુદાન ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ફરજિયાતપણે બોર્ડ દ્વારા તૈયાર થયેલ પ્રશ્ન બેંકના આધારે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનું રહેશે અને સ્વનિર્ભર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પ્રશ્ન બેંકો સ્વૈચ્છિક રીતે ઉપયોગ કરી શકશે. બરાબર, ચાલો હવે આપણે ખાસ એક એ જોવાનું છે કે હવે નવું ટાઈમ ટેબલ જે તમને આપેલું છે પ્રશ્ન બેંક આધારે મૂલ્યાંકનમાં ટાઈમ ટેબલ 27 તારીખ છે. બરાબર, પ્રથમ 1 કલાક છે ધોરણ 9 અને 10 માટે કયો વિષય રહેશે, પ્રથમ કલાકમાં વિજ્ઞાન વિષય રહેશે, 11 અને 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા લાગુ પડતી હોય અને 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ છે એમાં રસાયણ વિજ્ઞાન રહેશે. 27 તારીખ તે જ દિવસે બીજું સેશન જે છે ધોરણ 9 અને 10 માટે ત્યારે સામાજિક વિજ્ઞાન એકમ કસોટીમાં જે વિષય તમારે હતા એ જ વિષય છે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન 9-10 માટે, 11 અને 12 સામાન્ય પ્રવાહ માટે મનોવિજ્ઞાન અથવા તો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત અને જીવ વિજ્ઞાન જે વિષય તમને લાગુ પડતો હોય તે બેમાંથી. બરાબર, હવે ત્યારબાદ તેનો કોર્સ પણ આપેલો છે, કોર્સ પણ આપણે જેમ કીધો તો એ જ કે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન માટે ધોરણ 9 માટેનો કોર્સ જે છે સામાજિક વિજ્ઞાનનો જૂન અને જુલાઈ માસનો પ્રકરણ 1, 8 અને 2 અને વિજ્ઞાન માટે છે જૂન અને જુલાઈમાં પ્રકરણ 1 અને 5 ધોરણ 9 માટે. ધોરણ 10 માટે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર છે 1, 8, 15 અને 2 અને 3 જુલાઈ માસ. બરાબર, આટલા પ્રકરણ છે 10 માટે અને વિજ્ઞાન માટે છે પ્રકરણ 15, 1 અને 6 આ 3 પ્રકરણ કરવાના છે. એવી રીતે ગણિત માટે આપેલો છે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે ગણિત માટે છે 1 અને 2 રસાયણ વિજ્ઞાન માટે 1, 2 જીવ વિજ્ઞાન માટે 1, 2 અને 3 ગણિત માટે 11-12 ધોરણ માટે 1, 2 અને 3. બરાબર, ત્યારબાદ રસાયણ વિજ્ઞાન માટે 1 અને 2 અને જીવ વિજ્ઞાન માટે 1, 2 અને 3 આપેલા છે. બરાબર, ત્યારબાદ સામાન્ય પ્રવાહ માટે ઇંગ્લિશ વિષય છે એમાં પોએમ આપેલી છે ચેપ્ટર 1-2 પોએમ છે ગ્રામર છે કમ્પોઝિશન છે. બરાબર, 11 ઇંગ્લિશ માટે SL માટે સેકન્ડ લેંગ્વેજ માટે આપેલા છે આપણે યુનિટ 1 છે. બરાબર,
એવરેસ્ટ છે, રીટ ટુ છે, યુનિટ ટુ, પછી સપ્લિમેન્ટરી રીડિંગર છે, એમાં 1 અને 2 આપેલા છે. 11 વાણિજ્ય વ્યવસ્થા માટે 1 અને 2 આપેલા છે, બરાબર. અને ત્યારબાદ છે મનોવિજ્ઞાન છે, એના માટે પ્રકરણ 1 અને મનોવિજ્ઞાન 1 છે, બરાબર. તો ખાસ આ તમારો સંપૂર્ણ કોર્સ છે, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે આપેલો છે. એમાં માટે ઇંગ્લિશ FL છે, લઘુ પડતી જોઈ લેવાનું. સેકન્ડ લેંગ્વેજ માટે પણ યુનિટ 1 છે, રીડ 1 અને રીડ 2, યુનિટ 2માં પણ આપેલા છે. અને સપ્લિમેન્ટરી રીડિંગમાં 1, 2 અને 3 આપેલા છે. વાણિજ્ય વ્યવસ્થામાં 1, 2 અને 3 ચેપ્ટર આપેલા છે એમાં પણ. અને ત્યારબાદ મનોવિજ્ઞાન જે છે એમાં 1 અને 2 ચેપ્ટર જે છે, બરાબર. તો ખાસ આ ચેપ્ટર્સ જે છે બધા મિત્રો તૈયાર કરી લેવાના છે, બરાબર. હવે તમારી એકમ કસોટી નહીં લેવાય, એકમ કસોટીની જગ્યાએ તમારી પ્રશ્ન બેંક આવશે, બરાબર. અને પ્રશ્ન બેંકની તમારે PDF ડાઉનલોડ જો કરવી છે તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in વેબસાઇટ પરથી તમને પ્રશ્ન બેંક છે એની PDF પણ મળી રહેશે. તો ખાસ વેબસાઇટની મુલાકાત છે ત્યાંથી લઈ લેજો. અને બીજી એવી માહિતી માટે, બરાબર, આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ તમે ન કરેલી હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. ખાસ મિત્રો વિડીયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી એને પણ આ માહિતી છે મળી જાય કે એકમ કસોટી નહીં લેવાય ને પ્રશ્ન બેંક આવશે એની જગ્યાએ, બરાબર. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.